નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ કે ન્યૂઝ એક્સક્લુઝિવમાં. અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકડાઉન 3નો આરંભ પણ થઈ ચૂક્યો છે, અમુક જે શહેરો છે, જિલ્લાઓ છે જેનો રેડ ઝોનમાં સમાવેશ પણ થયો છે, ત્યારે આ કોરોનાનો આંકડો પોતાનું કહેર દિવસે ને દિવસે વધારતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ જે લોકડાઉન છે તેની અસર જે બહારના પ્રાંતથી આવેલા જે ગુજરાતના પાયારૂપ મજદૂરો છે તેને પડી રહી છે, કે જેઓ પોતાના વતન તરફથી તેઓએ રાહ પકડી છે. તે સિવાય પણ ઘણા બધા સરકારી આંકડા પણ જાહેર કરવામાં આવે છે કે તેઓ આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે. અને અમુક જગ્યાએ જે ગુજરાત રાજ્યના જે ગુજરાતીઓ છે જે બહારના કોઈ રાજ્યમાં ફસાઈ ગયા છે તેમને પણ સરકાર પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. તો આ જ બધા મુદ્દા પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે કે ન્યૂઝ એક્સક્લુઝિવમાં ભાજપના ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન સિયાળ જોડાયા છે. સૌ પ્રથમ તો ભારતીબેન, આપનું સ્વાગત છે કે ન્યૂઝમાં. જી ભારતીબેન, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે ભાવનગર જિલ્લામાં કોરોનાની સ્થિતિ શું છે હાલ? ભાવનગર આમ તો રેડ ઝોનમાં આવ્યું છે, એ થોડોક ચિંતાનો પણ વિષય છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં 78 જેટલા એ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસ આપ્યા છે. પણ ખાસ કરીને સારી બાબત એ છે કે 23 જેટલા પેશન્ટને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, એટલે કે ફરીથી સ્વસ્થ થઈ અને પોતાની રોજિંદી જિંદગી એ જીવતા થયા છે. અને છેલ્લા ઘણા દિવસથી જે ડેથ રેશિયો હતો એ ત્યાંનો ત્યાં જ છે, ડેથ એક પણ થયું નથી. છેલ્લે જે 5 ડેથ થયા એ પછી ઘણા લાંબા સમયથી ભાવનગરમાં એક પણ ડેથ નથી થયું. એટલે હોસ્પિટલનું તંત્ર અને પ્રશાસનની જે કામગીરી છે એ ખરેખર ખૂબ સારી છે. લોકો પણ અવેરનેસ રાખી અને કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય એ તમામ પ્રકારના પ્રિકોશન લઈ રહી છે ને, એટલા માટે થઈને ડેથ નથી થઈ રહ્યા અને પેશન્ટ સાજા પણ થઈ રહ્યા છે. ખાસ કરીને ભાવનગરના જે એરિયામાંથી વધારે પેશન્ટ આવ્યા છે અથવા તો કોરોના પોઝિટિવ આવ્યા છે એ તમામ એરિયાઓને એક ક્લસ્ટર વાઇઝ જુદા પાડવામાં આવ્યા છે. ત્યાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે, કોઈ અવર જવર ન થાય એની પણ તકેદારી રાખવામાં આવી છે. આ બધા જ એરિયા છે એને વારંવાર સેનેટાઇઝ કરવામાં આવે છે. આમ તો ભાવનગર શહેર આખું અને ગલી ગલી પણ એ સેનેટાઇઝ વારંવાર કરવામાં આવે છે, એટલે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને કોરોનાનું સંક્રમણ ન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ એ ભાવનગરના પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે ને, એટલે જ મને લાગે છે કે ડેથ નથી થઈ રહ્યા, એ ખૂબ સારી બાબત છે. સાથે સાથે લોકો પણ ખૂબ જાગૃતિ લાવીને જે પ્રિકોશન લેવા જોઈએ કોરોના સંક્રમણ, કારણ કે લગભગ હવે બધાને ખ્યાલ આવી ગયો છે કે આના માટે થઈને કદાચ હજી રસી શોધાઈ નથી અથવા તો મેડિસિન નથી, ત્યાં સુધી પોતાની ઇમ્યુનિટી વધે અને આ રોગનું સંક્રમણ ન થાય એ માટે પોતે પણ જાગૃતિ રાખીને ઘરે જે આયુર્વેદિક ઔષધો છે એને લઈ રહ્યા છે, ઉકાળાઓ પી રહ્યા છે, સંશમની વટી અથવા તો એવી બીજી દવાઓ પણ પોતે લઈ રહ્યા છે. તમામ લોકો છે એ ફેસ કવરનો ઉપયોગ કરે છે અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું બધા જ શીખી ગયા છે. તો ભારતીબેન, હું આપને એ પૂછવા માંગુ છું કે ભાવનગર મેડિકલ કોલેજને પણ પ્લાઝમા થેરેપી માટે મંજૂરી મળી છે, એ મુદ્દે આપનું શું કહેવું છે? જી, જ્યારે કોરોના સંક્રમણનો તબક્કો શરૂ થયો ત્યારે ભાવનગરમાં સામાન્ય કોરોનાના ટેસ્ટ પણ થતા નહોતા અને આપણે સેમ્પલ લઈ અને જામનગર અથવા તો બીજા શહેરોમાં મોકલવા પડતા હતા, ત્યારે એ સમયે પણ આ વાત મારા ધ્યાને આવી અને મેં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરેલી અને ત્યારે કોરોના ટેસ્ટિંગ માટે પણ ભાવનગરમાં મંજૂરી આપવામાં આવેલી. પણ હાલના તબક્કે જે વિજ્ઞાનની નવી શોધ છે કે પ્લાઝમા થેરેપી અને એનું રિસર્ચ થઈ અને પેશન્ટની જિંદગી બચાવી શકાય છે, તો એના માટે જે રિસર્ચ કરવાની પરમિશન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ પહેલા જ ભાવનગરની મેડિકલ કોલેજ અને સર્ટી હોસ્પિટલને આપવામાં આવી છે, જેથી કરીને પ્લાઝમા થેરાપીનું આખું રિસર્ચ અહીંયા ભાવનગરમાં શરૂ થયું છે. અને એક ખૂબ સારા સમાચાર એ છે કે ભાવનગરના 2 કોરોના પોઝિટિવ પેશન્ટ એ ખૂબ સ્વસ્થ થયા છે, સારા થયા છે અને એ પછી એમણે ઇન્સાનિયતના નાતે બીજા પેશન્ટની જિંદગી બચી શકે એ માટે થઈને સ્વસ્થ થયા પછી પોતાના પ્લાઝમાનું ડોનેશન કર્યું છે. ગઈકાલે પણ એક પેશન્ટે પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા છે અને આજે પણ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં પોતાના પ્લાઝમા ડોનેટ એક પેશન્ટે કર્યા છે કે જે પોતે સ્વસ્થ થયા છે. અને આ રીતે પણ મામૂલી માનવ જિંદગીઓ બચાવવાનું કામ પણ ભાવનગરમાં આ પ્લાઝમા થેરાપીથી એ શરૂ થયું છે, એ ખૂબ સારી બાબત છે. જી,
તો ભારતીબેન, અત્યારે જ્યારે પર જે બીજા પ્રાંતમાંથી લોકો આવ્યા છે અહીંયા ગુજરાતમાં, તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આવતા હોય છે ને, ક્યાંક ને ક્યાંક એ લોકો ગુજરાતના જે વિકાસ છે તેના પાયારૂપ પણ છે, પણ હવે તેઓ પોતાના વતનની રાહ પકડી રહ્યા છે ને, આપણે પણ જે ગુજરાત રાજ્યથી બહાર જે ગુજરાતીઓ ફસાયા છે, જે એ લોકોને પણ પરત લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે, તો આ મુદ્દે આપનું શું કહેવું છે? ગુજરાતે પહેલેથી એક મોડેલ સ્ટેટ છે અને સમૃદ્ધ રાજ્ય છે, અને અનેક પ્રકારના ઉદ્યોગો પણ અહીંયા ચાલી રહ્યા છે. સમગ્ર ભારત દેશના અનેક રાજ્યોમાંથી એટલે કે પરપ્રાંતીય જે શ્રમિકો છે એ હંમેશા પોતાની રોજીરોટી મળવા માટે થઈને ગુજરાત રાજ્યમાં આવતા હોય છે, ને એવી રીતે ભાવનગર જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો અત્યારે વસવાટ કરી રહ્યા છે ને પોતાની રોજીરોટી સારી રીતે મેળવી રહ્યા છે. પણ સ્વાભાવિક છે કે આ જયારે સંકટની ઘડી આવી છે ત્યારે બધાને પોતાનું વતન યાદ આવે, પોતાના પરિવાર યાદ આવે, અને સ્વાભાવિક છે માનવ સહજ રીતે પણ એમને પોતાના વતનમાં જવાની અત્યારે ઈચ્છા હોય, અને એ રીતે એક સંવેદનશીલ સરકાર તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ ખૂબ સારા નિર્ણયો કર્યા છે કે આ પરપ્રાંતીય શ્રમિકો છે જેમને જવું હોય પોતાના વતનમાં, એ માટેના તમામ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે. ભાવનગરમાં પણ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે અલંગમાં, અને ત્યાં મોટા ભાગના લગભગ 15,000 થી 20,000 એ પરપ્રાંતીય શ્રમિકો છે. એમની પણ ઈચ્છા છે કે એમને પોતાના વતન શિપ બ્રેકિંગ યાર્ડ છે એફસીટી ધમધમ થઈ ગયું છે, એટલે એમને રોજી રોટીનો કોઈ પ્રશ્ન નથી. જેમની ઈચ્છા છે એમને માદરે વતન મોકલવા માટે થઈને રાજ્ય સરકારની પરમિશન, કારણ કે બંને ગવર્નમેન્ટની પરમિશન આવી જાય એ પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અને ગઈકાલે જ ભાવનગરમાંથી યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં એ બસો દ્વારા પણ શ્રમિકોને મોકલવામાં આવ્યા છે, અને એક રેલવે બોર્ડની પરમિશન આવી જાય તો લગભગ આવતીકાલથી અલંગ અને શિહોર રીરોલિંગ મિલ છે એમના શ્રમિકો જેમની ઈચ્છા હશે એમને પોતપોતાના રાજ્યમાં જવા માટે થઈને સ્પેશિયલ ટ્રેનો પણ ભાવનગરથી ચલાવવામાં આવનાર છે. આ રીતે શ્રમિકો પોતપોતાના ઘરે એ સરળતાથી પહોંચી શકે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ પ્રશાસન દ્વારા, અમે સૌ લોકપ્રતિનિધિઓ દ્વારા પણ તમામ પ્રકારની દેખરેખ રાખી અને આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જી, તો ભારતીબેન, અત્યારે એક મુદ્દો ખૂબ જ ગરમાયો હતો કે જે શ્રમિકોથી ટ્રેનનું ભાડું વસૂલવામાં આવ્યું, તો એ મુદ્દે આપનું શું કહેવું છે? જે શ્રમિકોને ટ્રેન દ્વારા મોકલવાના છે, ભાવનગરમાંથી હજી એક પણ ટ્રેન નથી ગઈ, પણ સંભાવના એવી છે કે આવતીકાલથી ભાવનગરમાંથી પણ ટ્રેનો શરૂ થશે. મારી જાણકારી મુજબ રેલવે છે એ આમાં ખૂબ સહાનુભૂતિથી વર્તી છે, અને લગભગ 85% જેટલું ભાડું છે એ રેલવે પોતે એ ખર્ચ કરવાની છે, અને 15% જે હિસ્સો છે એ રાજ્ય સરકાર ભોગવવાની છે. એટલે ટ્રેન દ્વારા જે શ્રમિકોને મોકલવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં બીજા જે શહેરો છે એમાંથી પણ જે ટ્રેન દ્વારા શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે એ ફ્રી ઓફ મોકલવામાં આવ્યા છે. એ જ રીતે ભાવનગરમાંથી પણ આ રીતે હિસ્સેદારી કરી અને શ્રમિકો ઉપર કોઈ આર્થિક બોજ ન પડે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે. જી, તો કોંગ્રેસના જે સોનિયા ગાંધી છે એમના તરફથી પણ એવું નિવેદન આવ્યું હતું કે કોંગ્રેસ સાથી જે રાજ્યો છે ત્યાં કોંગ્રેસની જે સરકાર છે તે આ જે મજદૂરો શ્રમિક વર્ગ છે તેમનું ભાડું ચૂકવશે, તો એ મુદ્દે આપની પ્રતિક્રિયા શું છે? કોંગ્રેસ અત્યાર સુધી માત્ર ઠાલા વચનો આપી રહી છે, ને કોઈ પણ પરિસ્થિતિ હોય, એ આવી સંકટભરી પરિસ્થિતિ હોય એનો પણ એ રાજકીય લાભ ઉઠાવતી હોય છે, માનવતાને નેવે મૂકીને, અને ખોટા ખોટા વાયદા અને વચનો આપવામાં કોંગ્રેસ પહેલેથી માહિત છે, આખો દેશ પણ જાણે છે, ગુજરાત પણ જાણે છે, અને એ જ રીતે આવી સંવેદનશીલ ઘડીમાં, આવી સંકટભરી ઘડીમાં પણ એને રાજકારણ રમવાનું છોડ્યું નથી, અને એટલા માટે થઈને એને આવા ખોટા ખોટા વચનો અથવા તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય કે સમગ્ર કોંગ્રેસ હોય, આવા ખોટા નિવેદનો કરી અને રાજકીય ગરમાવો લાવે છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના માત્ર એ પ્રયાસો કરી રહી છે. જી, તો આપે જેમ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર છે ભેગા મળીને આ ટ્રેન મતલબ જે સુવિધા છે એ પૂરી પાડી રહી છે, તો આ જે ફરિયાદ ઉઠવા પામી હતી શ્રમિકો તરફથી કે તેમને ભાડું ચૂકવ્યું છે, તો એ એ કઈ રીતની કોઈ ગેરસમજ થઈ છે કે આપનું શું કહેવું છે એ મુદ્દે? કારણ કે ક્યાંક ને ક્યાંક એમનું એવું હતું કે આ માનવતા બચી જ નથી એવું શ્રમિકોનું કહેવું હતું, તો આપનું શું કહેવું છે મુદ્દે? મેં પહેલા પણ કહ્યું કે શ્રમિકો અત્યારે સ્વાભાવિક બધા જ ભાવાવેશમાં છે, એને પોતાના વતનમાં જવું છે ને એક આ સ્વાભાવિક એક લાગણી પણ હોય છે,
અને એટલા માટે થઈને લોકડાઉનના આટલા લાંબા પીરિયડના કારણે એ લોકો અધીરા પણ બન્યા છે અને એટલા માટે ઉતાવળે એમને પોતાના વતનમાં જવું છે, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ માટે સતત પ્રયત્નશીલ છે અને યોગ્ય આખી ગાઈડલાઈન એની બને એ માટે થઈને સતત પ્રયત્નો કરી અને શ્રમિકોને બિલકુલ બોજ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કદાચ કોઈ શ્રમિકો પોતાની રીતે ગયા હોય અથવા તો શરૂઆતના દિવસોમાં, કારણ કે ગવર્નમેન્ટને પણ જે રીતે ખ્યાલ આવતો જાય છે એ રીતે નિયમોમાં સંપૂર્ણપણે છૂટછાટ આપી અને લોકોને બિલકુલ અગવડતા ન પડે એ તમામ પ્રકારના નિયમો પણ એ સરકાર એની ગાઈડલાઈન આખી જારી કરતી હોય છે. એટલે કદાચ કોઈને આવી મુશ્કેલી પડી હોય તો મારા ધ્યાને નથી, પરંતુ સરકારને ધ્યાને કદાચ આવ્યું હશે. ક્યાંય પણ થોડા કે શ્રમિકોને આવી મુશ્કેલી પડી હશે તો તરત જ સરકારે એની ગાઈડલાઈનમાં ફેરફાર કરી અને શ્રમિકોને બિલકુલ આર્થિક બોજ ન પડે એવી વ્યવસ્થાઓ કરી છે. જી, તો અત્યારે વચ્ચે જ્યારે સરકાર દ્વારા અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી તો ભાવનગર જિલ્લાની શું સ્થિતિ હતી? એક પણ નાગરિક અથવા તો પરપ્રાંતીય એક પણ નાગરિક એ ભૂખ્યો ન સૂવે એની સામૂહિક જવાબદારી સરકારની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓએ પણ ઉપાડી છે અને સરકાર દ્વારા વખતો વખત એ અનાજનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને હજી એ પણ ચાલુ રહેવાનું છે. 3 મહિના સુધી એ આ અનાજનું મફતમાં વિતરણ કરી અને શ્રમિકો અથવા તો ગરીબ લોકો જે વંચિતો છે, જે શોષિતો છે અથવા તો છેવાડાનો જે માણસ છે, રોજનું લાવીને જે ખાય છે એવા લોકોને પણ બિલકુલ તકલીફ ન પડે એવી નાની ચિંતા પણ એ ગુજરાતની સરકાર અને ભારતની સરકારે કરી છે. ભારતીબેન, આ તો ચલો વાત થઈ અનાજ વિતરણની, જો શૈક્ષણિક મુદ્દાની વાત કરીએ તો અત્યારે ધોરણ 1-9 અને 11 જે વિદ્યાર્થીઓ છે તેને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને કોલેજની જે એક્ઝામ છે કોરોનાની મહામારીને કારણે લેવાઈ શકી નથી. તે સિવાય પણ ઘણી બધી એવી ગવર્નમેન્ટની એક્ઝામો છે કે જે વિદ્યાર્થીઓ આપી નથી શક્યા. તો આ જે કોરોનાની મહામારી છે તેની અસર વિદ્યાર્થીઓના ભાવિ ઉપર શું પડશે, આપને શું લાગે છે? શૈક્ષણિક સંસ્થાઓ એ સ્વાભાવિક છે કે આવા સમયમાં એ ચાલુ ન રાખી શકાય, કારણ કે ફિઝિકલ ડિસ્ટન્સ એ આ રોગની એકમાત્ર દવા અત્યારે આપણી પાસે છે ને, એટલા માટે વિદ્યાર્થીઓને સાથે બેસાડીને એજ્યુકેશન આપી શકાય એવું નથી. પણ સમગ્ર દેશમાં ગુજરાત એક એવું પહેલું રાજ્ય છે કે જેણે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખ્યું છે. વંદે ભારતની આખી એની વેબસાઇટ છે, એના ઉપરથી પણ વિદ્યાર્થીઓને સતત એમને શિક્ષણ મળતું રહે, એમની પરીક્ષાઓ પણ લેવાય એવી વ્યવસ્થાઓ કરી છે. બાકી ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓએ તો નક્કી કર્યું છે કે કોરોના પછી પણ, કારણ કે એ બધાને તો એક્ઝામ લેવાવાની જ છે, પણ આ સંકટમાંથી આપણે મુક્ત થઈએ ત્યારે વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓની એ પરીક્ષા લેવામાં આવશે અને 1-11 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે એ સ્વાભાવિક છે, પણ કોલેજના વિદ્યાર્થીઓની ચોક્કસ પરીક્ષા લેવામાં આવશે. પણ આ સમય કોરોનાના સંકટ સમયમાં પણ વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ચાલુ રહે એ પ્રકારની ઓનલાઈન વ્યવસ્થાઓ એ ગુજરાત શિક્ષણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે ને, એ રીતે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ એ પોતે શિક્ષણથી વંચિત ન રહે એ રીતે એ લોકો પોતાનો અભ્યાસ એ ચાલુ રાખી રહ્યા છે. જુદી જુદી ફેકલ્ટીઝ છે, જુદા જુદા જે અભ્યાસક્રમો છે એ બધા જ અત્યારે લગભગ ઓનલાઈન એમના અભ્યાસક્રમો ચાલુ છે ને, ક્યાંક ક્યાંક તો ઓનલાઈન એક્ઝામ પણ એમની લેવાઈ રહી છે, ઇન્ટરવ્યુ પણ ઓનલાઈન લેવાઈ રહ્યા છે, ભરતીના ઇન્ટરવ્યુ પણ અમુક જગ્યાએ ઓનલાઈન લેવાઈ રહ્યા છે. અને આ રીતે એક આખી ટેકનોલોજીના માધ્યમથી એક નવી દિશા એ સમગ્ર દેશ પાસે, હું તો કહીશ કે સમગ્ર વિશ્વ પાસે ખુલી છે કે ટેકનોલોજીના માધ્યમથી આપણે કેટલું બધું કરી શકીએ છીએ, એનો સકારાત્મક પ્રયોગ એ ગુજરાત રાજ્યમાં થયો છે શિક્ષણ વિભાગમાં પણ. તો ભારતીબેન, અમુક જે શાળાઓ છે તેના દ્વારા પણ જે ફી વધારો છે તેનો મુદ્દો ગરમાવવામાં આવ્યો છે અને અમુક જે વાલીઓ છે તેમણે એવી ફરિયાદ પણ કરી છે કે શૈક્ષણિક કાર્ય બંધ છે પણ તેમની પાસેથી ફી ઉઘરાવવા માટે મેસેજ આવે છે, તો એ મુદ્દે આપનું શું કહેવું છે? ગુજરાત રાજ્યમાં લગભગ આવું ક્યાંય નથી થયું, છતાં પણ જો આવી કોઈ શૈક્ષણિક સંસ્થાઓ ફી ઉઘરાવતી હશે, મેં પહેલા પણ કહ્યું કે ઓનલાઈન શિક્ષણ એ ચાલુ જ છે એટલે થોડી ઘણી મામૂલી ફી કદાચ એમના મેનેજમેન્ટ માટે જરૂરી હોય તો કદાચ એ લઈ શકે, પણ ફી વધારો એ અત્યારે બિલકુલ યોગ્ય નથી અને ગુજરાત સરકાર પણ એ મામલે ખૂબ મક્કમ છે કે આવા સમયમાં તો ગુજરાત સરકાર અને ભારત સરકારે લોકોને એટલી બધી રાહત આપી છે કે ફી વધારવાનો કોઈ પ્રશ્ન નથી અને ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે કે અત્યારે આ સમયમાં કોઈ પણ સ્કૂલ અથવા તો કોલેજ પોતાની ફી વધારી શકશે નહીં. એટલે એ બાબતે વાલીઓને કોઈ ગેરસમજણ થઈ હોય અથવા તો કોઈ એવી શૈક્ષણિક સંસ્થા હોય એકલ દોકલ
તો એને પણ સરકારની સૂચના મળી જશે અને કોઈ અત્યારે ફી વધારો વિદ્યાર્થીઓ પર કે વાલીઓ ઉપર જીકવામાં આવશે નહીં. જી, તો મહિલા તરીકે જિલ્લા પંચાયતથી ભારતીબેન સાંસદ સુધીની આપની સફરમાં કઈ કામગીરીથી આપ સૌથી વધારે ખુશ રહ્યા છો? કઈ એવી કામગીરી કે સેવા કે જે આપને જનતાને માટે કરવાનો મોકો મળ્યો હોય? આમ તો એક મહિલા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે મારી કેરિયરની શરૂઆત થયેલી. સૌથી પહેલા તો જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હું અલંગ સીટ ઉપરથી ચૂંટણી જીતેલી અને ત્યારથી જાહેર જીવનમાં એ મારું પદાર્પણ થયેલું. આમ તો બાળપણથી જ મારા પિતાજી પણ એ સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા અને એક સેવાના બીજ નાનપણથી રોપાયેલા હતા અને એટલા માટે થઈને અનેકવિધ પ્રકારની સોશિયલ એક્ટિવિટી સાથે જોડાયેલી હતી. અને એક સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે ખરેખર સામાન્ય લોકોની કેવી કેવી મુશ્કેલીઓ હોય છે એ પોતે અનુભવી છે ને એટલા માટે થઈને બિલકુલ સામાન્ય લોકો માટે થઈને કામગીરી કરી શકવાનું એક સારું માધ્યમ એ આ જાહેર જીવન છે ને એટલા માટે આમાં પદાર્પણ કર્યું. અને જ્યારથી જાહેર જીવનમાં આવી છું ત્યારથી મૂળ ધ્યેય એવો રહ્યો છે કે જે ખરેખર છેવાડાના લોકો છે એમને વધારેમાં વધારે. જી, તો ભારતીબેન, ભાવનગર રોરો ફેરીથી ભાવનગરના જે દરિયા કિનારા પર કેવી અસર થઈ છે અને શું સુરત બાદ હવે ભાવનગરથી રોરો ફેરી મુંબઈ સુધી જોડાશે, આપને શું લાગી રહ્યું છે? જાહેર જીવનનો જે મૂળ મારો મંત્ર છે એ છેવાડાના લોકોની સેવા અથવા તો એમના સુધી પહોંચવું, એમની લાગણીઓ જીતવી અને ખૂબ પ્રેમથી એ લોકો સાથે રહેવું અને સરકારની યોજનાઓ એમના સુધી પહોંચાડવી કે જેથી કરીને એમને વધારેમાં વધારે લાભ થઈ શકે એ એક મૂળ મંત્ર સાથે કામ કરી રહી છું. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે આજે સાંસદ સુધીની મારી સફર એક ખૂબ સારી રહી છે ને એક મને આત્મસંતોષ પણ છે કે આ એક એવું ક્ષેત્ર છે કે ખરેખર આપણે જો સેવા કરવા ઈચ્છીએ અથવા તો સમાજ સેવા કરવા ઈચ્છીએ અને જે છેવાડાના લોકો છે એના સુધી પહોંચવું હોય તો જે ખરેખર ખૂબ પ્રેમાળ હોય છે અને જે ખૂબ જરૂરિયાત વાળા હોય છે એના સુધી પહોંચી અને એમના દિલ જીતવા એ એક ખૂબ આત્મસંતોષની બાબત છે. અને તમે જોતા હશો કે ક્રમશઃ એ મારી જે જીતવાની લીડ છે એમાં પણ વધારો થયો છે ને એના કારણે મને સંતોષ થાય છે કે લોકોને મારી કાર્યપદ્ધતિ એ ગમી છે અને એનો મને ખૂબ આત્મસંતોષ છે. જી, તો ભાવનગર જે રોરો ફેરી થી જે ભાવનગરના દરિયા કિનારા પર હાલ શું અસર થઈ છે ને શું સુરત બાદ હવે ભાવનગરની જે રોરો ફેરી છે એ પણ મુંબઈ સુધી જોડાશે, આપને શું લાગી રહ્યું છે? ઘોઘા દહેજ રોરો ફેરી એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અને એમણે ખુદ આવીને એમનું ઓપનિંગ પણ કરેલું. અને એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર છે એ દક્ષિણ ગુજરાત સાથે આ રોરો ફેરી દ્વારા જોડાયું છે. ભાવનગરનું તો ડેવલપમેન્ટ થવાનું છે પણ સમગ્ર સૌરાષ્ટ્રનું પણ આના થકી ડેવલપમેન્ટ થવાનું છે. કારણ કે દક્ષિણ ગુજરાત સાથે આખું ભાવનગર અને સૌરાષ્ટ્ર આના માધ્યમથી જોડાયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ રોરો ફેરીની સફળતા અથવા તો ડેવલપમેન્ટની જે સંભાવનાઓ છે એ જોઈને ભાવનગરથી અથવા તો ઘોઘાથી એ સુરત સુધી અને ભવિષ્યમાં મુંબઈ સુધી પણ એ રોરો ફેરી શરૂ કરવાની જાહેરાત કરી છે. અનુકૂળ સમય આવે એ ચોક્કસ એ શરૂ કરવામાં આવશે અને ભાવનગરના વિકાસના દ્વાર આના થકી ખુલ્યા છે અને આગળ પણ ખૂબ સંભાવનાઓ ભાવનગર માટે ઉભી થવાની છે. ઔદ્યોગિક રીતે રોજીરોટી માટે થઈને એક આર્થિક ડેવલપમેન્ટ આખું ભાવનગરનું આનાથી શક્ય બન્યું છે અને હજી આગળ પણ બનશે. જી, તો ભારતીબેન આ તો રોરો ફેરીની વાત છે, આ સિવાય એવા કયા આયોજન છે જે ભવિષ્યમાં ભાવનગરના જે વિકાસ છે એનો પાયારૂપ બનવાના છે? ભાવનગર આમ તો દરિયા કિનારાનો એક જિલ્લો છે એટલે છેવાડાનો જિલ્લો કહી શકાય. સૌથી પહેલા તો અહીંયા કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હતા એ અમે બધા જ લોકપ્રતિનિધિઓ અત્યારે સૌથી પહેલા તો ભાવનગરની કનેક્ટિવિટીમાં વધારો થાય અને તો જ ભાવનગરનો એ વિકાસ શક્ય બને અને એટલા માટે કનેક્ટિવિટી કરીને ભાવનગરની જીવાદોરી કહી શકાય એવું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કે જે એશિયામાં સૌથી મોટામાં મોટું યાર્ડ છે, કેન્દ્ર સરકારે પણ હમણાં જ એક બિલ અમે પાર્લામેન્ટમાં પસાર કર્યું છે અને એના કારણે ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો ઉદ્યોગ છે એ ડબલ થવાનો છે. એટલે વિશ્વ સમગ્ર વિશ્વમાંથી એ જહાજો છે એ ભાવનગરના અલંગ ખાતેના શિપ બ્રેકિંગ યાર્ડમાં એ ભંગાવવા માટે આવવાના છે. આખી નવી ગાઈડલાઈન
અને એનો કાયદો પણ બની ચુક્યો છે એટલે ભાવનગરના વિકાસના દ્વારા એના દ્વારા પણ ખોલવાના છે. ગુજરાત સરકાર પણ દ્વારા પણ નવી જીઆઈડીસીઓ એ મંજૂર કરવામાં આવી છે અને એવા તો ઘણા બધા પ્લાસ્ટિક પાર્ક પણ ભાવનગરમાં બનવા જઈ રહ્યો છે. જે ઘોઘા દહેજ રો રો ફેરીની હમણાં વાત કરી એના થકી પ્લાસ્ટિક પાર્ક પણ બનવાનો છે અને ભાવનગરમાંથી પ્લાસ્ટિક એ દહેજ અથવા તો દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે એનું રો મટીરિયલ અથવા તો જે કાંઈ આ ઇન્ડસ્ટ્રીમાં જરૂરી હોય એટલે એવી ઘણી બધી સંભાવનાઓ એ ભાવનગરમાં છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ભારત સરકાર એના માટે ખૂબ ગંભીરતાથી વિચારી રહી છે. ભાવનગરનું જે પોર્ટ છે એના માટે પણ ગુજરાત સરકાર અને ભારત સરકારે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરીને એક આખું નવું સીએનજી પોર્ટ એ ભાવનગરના દરિયા કિનારે બનવા જઈ રહ્યું છે અને આ રીતે એવા અનેક નાના મોટા ઉદ્યોગો છે એમએસએમઈના સેક્ટરમાં પણ ભાવનગર માટે ખૂબ ઉજળી તકો છે. એટલે જે નાના ગૃહ ઉદ્યોગો છે નાના મોટા જે ઉદ્યોગો છે એ પણ ભાવનગરમાં આવવાના શરૂ થયા. તો ભારતીબેન આપના મત વિસ્તારમાં હાલ આપ કોરોનાની જે કામગીરી છે એમાં વ્યસ્ત હતો તો કે ન્યૂઝના મારફતે આપ ભાવનગરની જનતા છે તેને શું અપીલ કરવા માંગો છો? કોરોનાની આ સંકટની ઘડીમાં ભાવનગરમાં અમે બધા લોકપ્રતિનિધિઓ અમારી ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર લોકો એમે પહેલા પણ કહ્યું કે કોઈ લોકોને બિલકુલ મુશ્કેલી ન પડે એની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેક લોકો અથવા તો અમારા પાર્ટી દ્વારા પણ ફેસ કવરનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ભાવનગરના પ્રશાસન દ્વારા અમારા બધાના સહયોગથી ભાવનગરના જે સખી મંડળો છે એના દ્વારા લગભગ 4 લાખથી વધારે એ ફેસ કવરનું એ બનાવવામાં આવ્યા છે અને લોકોને વેચવામાં આવ્યા છે. આ સખી મંડળો દ્વારા સેનેટાઇઝર પણ બનાવવામાં આવ્યું છે કે જેની અત્યારે આ સમયમાં ખૂબ જરૂરિયાત છે. એટલે આવું ઘણું બધું કામ એ અને રોજગારી પણ આવા બધા માધ્યમોથી લોકોને પૂરી પાડી શકાય છે. કે ન્યૂઝના માધ્યમથી હું ભાવનગર અને બોટાદ જિલ્લાના લોકોને અપીલ કરીશ કે આ કોરોના સંક્રમણ એ વૈશ્વિક મહામારી છે અને હજી સુધી આપણી પાસે એની મેડિસિન એ નથી અને એટલા માટે અત્યારે એ ફિઝિકલ ડિસ્ટન્સ એ જ એક આની દવા છે ને એટલા માટે જે માનની નરેન્દ્રભાઈએ લોકડાઉન જાહેર કર્યું છે એ લોકડાઉનનું આપણે સંપૂર્ણપણે પાલન કરીએ, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવીએ, ફેસ કવર આપણે સતત પહેરી રાખીએ અને એ રીતે આ મહામારી સામે આપણે લડત આપીએ અને ચોક્કસ આ લડતમાં આપણે જીતીશું. એટલે લોકોને મારી એટલી જ અપીલ છે કે પ્રશાસનને અથવા તો એમની જે ગાઈડલાઈન છે એમના જે નિયમો છે એમને પૂરેપૂરો સહકાર આપી અને આ મહામારીને સૌ સાથે મળીને આપણે હરાવીએ. જી ભારતીબેન, આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી તો આ હતા ભાજપના ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન સિયાળ કે જેમણે જનતાને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જ અત્યારે કોરોનાની દવા છે કારણ કે અત્યાર સુધી કોરોનાની કોઈ વેક્સિન શોધાઈ નથી. તે ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે ભાવનગર જિલ્લામાં આરોગ્યની સુવિધા સારી માત્રામાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત ભાવનગરમાં ટૂંક સમયમાં જ વિકાસ પણ જોવા મળી શકે છે અને ત્યાંની જે રોરો ફેરી છે તેનામાં પણ સરકાર પ્રયાસ કરી રહી છે. તો અત્યારે અમારા વિશેષ કાર્યક્રમ કે ન્યૂઝ એક્સક્લુઝિવમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.